આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ હાઈવે પર પડેલ ખાડાને લઈ કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા ચાલક અને ક્લીનર ફસાયા. કર્ણાટકથી ઇથોનોલ કેમિકલ ભરી જામનગર જતું ટેન્કર વરસાદી પાણીની લાઇનમાં ખાબક્યું. કર્ણાટકની કંપનીમાંથી ઇથોનોઇલ લઈને એક ટેન્કર ચાલક જયપ્રકાશ જામનગર ખાતે ટેન્કર લઈ જઈ રહ્યા હતા. વલસાડના હાઈવે ઉપર પડેલ ખાડાઓને લઈ સેકન્ડ લેન્ડમાં ચાલતા કન્ટેનર ચાલકે ટેન્કર થર્ડ લેન્ડ ઉપર લઈ જતા ટેન્કર NH નંબર 48 અને સર્વિસ રોડ ઉપર આવેલ વરસાદી પાણી નિકાલની લાઇનમાં ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત થતાં સ્થાનિક લોકોને રાહ દર્યો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મદદે દોડી આવ્યા હતા. ટેન્કર ચાલક અંદર ફસાતા કેબિનમાંથી બહાર કાઢ્યો હતો. ટેન્કર ચાલકે વરસાદી પાણી નિકાલની લાઇનમાં ખાબકી હોવાનું જાણવા મળ્યું હતું. ટેન્કરમાં ઇથોલેન હોવાનું અને પેટ્રોલમાં મિક્સ થતું જલશીલ પ્રવાહી હોવાનું જાણવા મળતા તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ અને વલસાડ ફાયરની ટીમને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા. ઘટના અંગે વલસાડ ફાયર ફાઈટર અને રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમે ટેન્કર ચાલકનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ ખેડૂતોને નુકસાની થતા કપરાડા ધારાસભ્યે નાણામંત્રીને રજૂઆત કરી. ડાંગરના પાક અને આંબા કલમ પડી જવાથી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડતા સર્વે કરી સહાયની ખેડૂતોએ આશા વ્યક્ત કરી. પાછોતરા વરસાદને કારણે ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી. કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ડાંગરના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યું હતું. ડાંગરના પાકમાં થયેલા નુકસાન માટે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા પત્ર લખી નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને થયેલ પારાવાર નુકસાની અંગે સર્વે કરી વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. અગાઉ અને હાલ પડી રહેલ વરસાદને કારણે પાડી કપરાડા ધરમપુર ઉમરગામ વલસાડમાં ડાંગરના પાક અને આંબા કલમ પડી જવાથી ખેડૂતોની દિવાળી બગડી છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. ધરમપુર ખાતે વલસાડ ડિસ્ટ્રિક્ટ ઇન્ટર સ્કૂલ ઓપન કરાટે ચેમ્પિયનશિપ કાર્યક્રમ યોજાયો. ધરમપુર તાલુકા ખાતે BR ઇન્ટરનેશનલ સ્કૂલમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ ઇન્ટર સ્કૂલ ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ શૈલેષ કુમાર, મેનેજર પુખરાજ ધ્યાવાલ, ગેસ્ટ BN જોશી હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટનું આયોજન આર્મર માલસર આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન, સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસિએશન ઓફ વલસાડના ફાઉન્ડર કિયોશી મનોજ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 300થી વધુ કરાટેકાઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં કાટા અને કુંભે ટીમમાં ભાગ લેનાર વિજેતાને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા કરાટે ઓફિશિયલને મોમેન્ટ અને સર્ટિફિકેટ તથા ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ અતિથિ મુખ્ય મહેમાન પારડી ભાસ્કર દ્યુતિ સ્કૂલના પ્રિન્સિપાલ પ્રખર ભારદ્વાજ હાજર રહ્યા હતા. હાજર રહેલા દરેક ઓફિશિયલ સેન્સાઈ આકાશ પટેલ, કિરણ પટેલ, આકાંક્ષ પટેલ, મંગલ ટેલર, પંઠ પટેલ, વેનિલ પટેલ, રાકેશ દુબે, જીતુ રાઠોડ, વિઠ્ઠલ રાઉત, શ્રવણ માછી, મિતેશ પ્રજાપતિ, ગણેશ નાયકા, હેતસ્વી, કૃતિકા, યશ તથા અન્ય ટીમના સભ્યો ભારે જેમટ ઉઠાવી ટુર્નામેન્ટને સફળ બનાવવા કિયોશી મનોજ પટેલે તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. Mr. Manoj, Mr. Ganesh, for all the officials of the Karate Association for inviting me today. आप सबके लिए भले मैं आपका नाम नहीं जानता हूं, लेकिन हृदय स्तर से मैं आप सबका धन्यवाद देता हूं, साधुवाद देता हूं.
I am moreover thankful to all the parents who have come here from round the corner. They have come here and they have motivated the other students. તંદુરસ્તી માટે અને સેલ્ફ રિસ્પેક્ટ સાથે સમાજમાં ઉન્નત મસ્તકે જીવવા માટે બહાદુર બાળકો નિર્માણ કરવાનું કામ એ વલસાડ જિલ્લો અને આપણી ટીમ કરી રહી છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદને લઈ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાન. વલસાડ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના તાલુકામાં છૂટોછવાયો વરસાદ પડતા ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન ખેડૂતોને થતા ચિંતામાં મુકાયા હતા. 75,000 જેટલા હેક્ટરમાં ડાંગરના ખેતરમાં પાણી ભરાતા પાક પલળી જઈ નમી જવા પામ્યો હતો. ડાંગરના ખેતરમાં પાણી ભરાવાને કારણે ડાંગરમાં 80% જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ડાંગરના પાકના ખેતરમાં 9 ડાંગર ઉગવાનું શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે સર્વે કરી સરકાર પાસે સહાયની ખેડૂતોએ માંગ કરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.